પહાડી ઓડિટોરિયમ હોલ ખાતે રવિવારના રોજ આંતરરાષ્ટ્રીય લાયન્સ ક્લબ દક્ષિણ ગુજરાતની ભરૂચથી ઉમરગામ સુધીની 18 ક્લબો એકત્રિત થઈ હતી. પહાડી ઓડિટોરિયમ હોલ ખાતે રવિવારના રોજ આંતરરાષ્ટ્રીય લાયન્સ ક્લબ દક્ષિણ ગુજરાતથી ભરૂચથી ઉમરગામ સુધીની 18 ક્લબો એકત્રિત થઈ હતી. ચીફ ગેસ્ટ ડોક્ટર અશોક મહેતા, લાયન્સ સંજીવ ગાંધી, લાયન્સ સંજીવ કેશવાની, લાયન્સ મુકેશ પટેલ વગેરે મુખ્ય મહેમાનોની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય લાયન્સ ક્લબ રિજિયન 4ની વિવિધ ક્લબોના શપથવિધિ કાર્યક્રમો યોજાયા હતા. ક્લબના લાયન્સ ક્લબની બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. લાયન્સ મેમ્બરો મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા. સૌ ક્લબોએ તેમજ વર્ષ દરમિયાન થયેલ વિવિધ પ્રવૃત્તિની રૂપરેખા આપી હતી અને બહારથી આવેલ લાયન્સ ક્લબના મોહનલાલ શાહ, યતિન નાયક, લિયો વત્સલ શાહ, લાયન્સ પ્રેમલ ચૌહાણ, લાયન્સ અજીત પટેલ, કિશોર ગાંધી, લાયન્સ કીર્તિભાઈ તેમજ વિવિધ લાયન્સ ક્લબના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ ચીફ ગેસ્ટ ડોક્ટર અશોક મહેતાએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે લાયન્સ ક્લબો 210 દેશોમાં સમાજમાં વિવિધ પ્રવૃત્તિ કરતી આવી છે અને હાલમાં લાયન્સ ક્લબે બચેલા ખોરાકને કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે, જેમાં બચેલા ખોરાકને સારી રીતે પેક કરીને ગરીબ વ્યક્તિને પહોંચાડવાનું કાર્ય લાયન્સ ક્લબ પરિવારે હાથ ધર્યું છે. અમારા વોલેન્ટિયર કોઈ પૈસા નથી આપવાનું, અમે ચા પાણી પણ અમારા ઘરના પીએ છીએ, એટલે ભલે સૂટ પહેર્યો હોય, અમારા પોતાના ઘરના પૈસા ખર્ચીને કોઈ પણ ખાવા પીવાની હોય છે. માણસોની એવી ઇમ્પ્રેશન છે કે લાયન્સ ક્લબ ખાણીપીણીની ક્લબ, લાયન્સ ક્લબ ખાણીપીણી કરે છે, દરેક માણસને જરૂર છે ખાવા પીવાની. એ પૈસા ખાવા પીવાના અમે અમારા પોતાના ખર્ચે કરીએ છીએ, એ કોઈ પણ ચેરિટીમાંથી આવેલો પૈસા અમે વાપરતા નથી. અમે સંસ્થાનો ચા પણ નથી પીતા અને કોઈ પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, ડાક્ટર હોય, બધી સર્જરી કરીએ, મોટી મોટી હાર્ટની સર્જરી, કિડનીની સર્જરી, લીવરની સર્જરી, એ બધી તદ્દન ફ્રી અમારા ડાક્ટરો કરી આપે છે. એટલે આ એક એવી સંસ્થા છે, જાગતિક સંસ્થા, દુનિયામાં મેં કહ્યું તેમણે 214 દેશોમાં આ સંસ્થા પથરાયેલી છે. ચાઇનામાં છે, રશિયામાં છે, મોસ્કોમાં છે, પોલેન્ડમાં છે, બધે ત્યાં, રૂમાનિયામાં છે, બધે છે, અમેરિકા, જપાન, ઇંગ્લેન્ડમાં તો હોય જ, એ તો બધા પ્રોસ્પર દેશો છે. પણ નાના નાના દેશો જે લોકો કોમ્યુનિસ્ટ રૂલ નીચે હતા ત્યાં પણ અમારે લાયન્સ ક્લબે સારી જવાબદારી કરી છે. એનું કારણ એ લોકોએ પહેલું અમારું બંધારણ એક્સેપ્ટ કરવું પડે છે. ક્યાં ક્યાંથી આવી હતી ટોટલ ટીમોને લાયન્સ ક્લબની? તમારે? હું લાયન્સ સંજીવ કેશવાની, ડિસ્ટ્રિક્ટ વન એલેક્ટ ફોર 2018-2019. આજે અમારા ડિસ્ટ્રિક્ટ ભરૂચ જિલ્લાનો ઉમરગામ તક સુધી તક લાગે છે, દમણ સિલવાસ ઇન્ક્લુડિંગ છે. એમાં ચાર રિજન છે, બે સુરત ઓ ભરૂચ છે અને પેશર બાજુ છે, બે વિલીમોરાથી લઈને ઉમરગામ સુધી તક છે, જેમાંથી એક રિજન ચાર આવે છે જે ઉમરગામ, સિલવાસ, દમણ લઈને વલસાડ સુધી તક લાગે છે. એને લગભગ 16 ક્લબો, 4-5 લિયો ક્લબો, લાયન્સ ક્લબો પડતી એ બધા ક્લબોમાંથી 18 ક્લબને આજે કોમન ઇન્સ્ટોલેશન, જોઈન્ટ ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે, જેના માટે અમે ઇન્ટરનેશનલ પાસ પ્રેસિડેન્ટ, જે 2005-06 અમારા ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ હતા, 210 કન્ટ્રીના જે આગવાની કરતા હતા, તે અશોકભાઈ મહેતા, લાયન્સ ડોક્ટર અશોકભાઈ મહેતા, જેને નામ ખાલી લાયન્સ ક્લબ માટે, ના અશોકભાઈ મહેતા મીન્સ બ્રાન્ડ નેમ ઓફ લાયન્સ ક્લબ, આ ભાઈને અમે આજે બોલાવ્યા. અમારા રિજન, અમારા ડિસ્ટ્રિક્ટની ગર્વની વાત છે કે અમારે ઓ માણસ મળીએ ઓર અમારા પ્રેસિડેન્ટનો જે પ્રોત્સાહિત કર્યા, જેને આગળ વધવાની જે તક એને મળી છે ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ જોડે, એ અમારા માટે ગર્વની વાત છે. અમારા દર વર્ષે જે ગવર્નર થાય છે તેને ઇન્સ્ટોલેશન કારણે કારણ બહાર ગાઉ રહે છે. આ વખતે અમારું ઇન્સ્ટોલેશન લાસ વેગાસમાં છે, તો અમારા બધા જ લગભગ 210 કન્ટ્રીઓને ગવર્નર ત્યાં આવશે, 700-750 ગવર્નરને ઇન્સ્ટોલેશન થાય. આ વખતે અમારી ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ લેડી ગવર્નર થાય છે, 100 વર્ષ પછી પહેલી લેડી ગવર્નર ગુડરૂન રિઝોર્ટ થાય છે, જેના નેતૃત્વમાં આજે ઓમેન્સ એમ્પાવરમેન્ટની વાત કરીએ, ઓમેન્સને આગળ લઈ જવાની વાત કરીએ, સેવાની વાત કરીએ, તો આ એક અમારી ડિસ્ટ્રિક્ટનું મેઇન થીમ છે કે વુમેન એમ્પાવરમેન્ટ સાથે ઓર ડિસ્ટ્રિક્ટના લોકોને, ગરીબ લોકોને સેવા ઓર સહકાર બધે એડમિનિસ્ટ્રેશન પાવર થ્રુ આજે ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટને અહીંયા કોમ્યુનિસ્ટ્રેશનને બોલાવીને અમે ગર્વની ઓર આનંદ લાગણી થાય છે. અમૃત પટેલનો રિપોર્ટ, પારડી.